આંબો પાક અગત્યનો પાક છે. ઘણા આંબા બહુ જૂના થઈ ગયા છે, બરાબર. એના કારણે ખેડૂત ભાઈઓ ઘણા આંબાને જમીનમાંથી કાઢી નાખે છે અને કા ખેતી પાક કરે છે, અથવા તો પાછા ફરીથી વાવે છે. પણ જો આંબામાં એનું નવીનીકરણ કરવામાં આવે તો આંબા બે વર્ષે ફરીથી ફળાવ થઈ શકે છે. તો એની આપણે એના વિશે થોડી વાત કરીએ. તો ખાસ કરીને આંબામાં જે રોગોની વાત કરીએ, આ જે રોગ છે, કાલવર્ણો છે, ભૂકીછારો એવા રોગ, આ માલફોર્મેશન છે, લીફ માલ ફોર્મેશન છે, આ બધા અલગ અલગ પ્રકારના રોગો જોવા મળતા હોય છે. પણ આનું જે નવીનીકરણ છે, સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સબ ટ્રોપિકલ લખનૌ ખાતેના અખતરના પરિણામ મુજબ 40 થી 50 વર્ષના આંબાના જૂના ઝાડની મુખ્ય ડાળીઓને જમીન લેવલથી 5 મીટર ઊંચાઈથી ડિસેમ્બરમાં કાપતા અને 3 થી 4 જુદી જુદી ફટાતી ડાળીઓ, ફટાતી કક્ષાની સારી ડાળીઓ રાખી તેને તંદુરસ્ત છત્રી આકાર બનાવી બાકીની ડાળીઓને ભેજમાંથી કાપી નાખવામાં આવે છે. આ રીતે આપણે નવીકરણનું કઈ રીતે કરવું એનું તમને વાત કરી. કાપેલા ભાગ પર તાત્કાલિક બોર્ડો પેસ્ટ, બોર્ડો પેસ્ટ કેમ લગાવવો એ તમને ખબર છે કે 1 કિલો મોરથુથુ, 1 કિલો ચૂનો અને 10 લિટર પાણીમાં નાખી અને એની પેસ્ટ બનાવી અને બોર્ડો પેસ્ટ બને છે. તે માઇક્રોબાયલ ઇન્ફેક્શનને અટકાવે છે. કાપેલા ઝાડને સઘન દેખરેખ અને જાળવણી નીચે રાખવામાં આવે છે. કાર્યકારીઓ જેવા કે પોષણ, પિયત, હેડ, નિંદામણ યોગ્ય રીતે કરવામાં આવે છે. ટુનિંગ કરેલ ડાળીઓ ઉપર જથ્થામાં પીલવણી એપ્રિલમાં નીકળે છે અને ફૂટ એપ્રિલમાં નીકળે, ફક્ત 8 થી 10 ઉપર તરફ નીકળતા અને સરખા અંતરે વેચાયેલી પીલણવાળી ડાળીઓ દીઠ રાખી બાકીની પીલણ, જે વધારાના પીલણ ફૂટ હોય એ કાઢી નાખવી, જેથી આપણે સારી ડાળીઓ વિકાસ એનો મળી જાય. રોગ જીવાતના પગલાં ગંભીરતાથી અપનાવવા, જેમાં ખાસ કરીને સ્ટેમ બોરર અને લીફ કટિંગ, વિવિલ અને એન્થ્રેક્સનોઝ સામે પગલાં ભરવા જરૂરી હોય છે. કારણ કે પ્રુનિંગ કરેલ ઝાડ 2 વર્ષ પછી ફ્લાવરિંગ અને ફૂટિંગમાં આવે છે, જેથી ખેડૂતે 2 વર્ષનું ઉત્પાદન થોડું ગુમાવવું પડે. જેથી ટેકનોલોજીમાં ફેરફાર કરી રિફાઇન કરીને એકાંતરે લાઇનનું ટ્યુનિંગ કરવા કાર્ય કરવું. હવે આપણે ઘણી વખત બધા આંબા કાઢી જાય ને આપણો બગીચો હાવ ફેલ થાય ને આવક ન થાય, તો એના બદલે એકાંતરે અંતરે કાપી ઝાડ, આ વર્ષે ધારો કે એક એક રાખીને એક કાપીએ, પછી એના વર્ષે બીજે 2 વર્ષ પછી પાછો જ્યારે ઓલા બીજો ઝાડ છે એ ફળાવ થાય પછી આને કાપવા, એ રીતે કરીએ તો સારું. આપણે લોસ ન જાય. એકાંતર લાઇન ટ્રુનિંગ વગરના ઝાડની લાઇનની પૂરતી લાઇટ મળવાથી સારું ઇમ્પ્રુવમેન્ટ થવાથી 2 થી 3 ગણું ઉત્પાદન પણ આપણે વધવાની શક્યતા છે. તમે ઝાડમાં જોઈ શકો છો કે ક્યાંથી ડાળી કાપતી. ફળ ઉતારવા, હાફૂસ, કેરી, હાફૂસ, કેસર, રાજાપુરી જાતો 2 માસના બીજા ત્રીજા અઠવાડિયામાં ઉતારવા લાયક બને છે. આમ છતાં ફૂટ સેટ થયા બાદ ફળો 110 થી 120 દિવસે પાકવા લાયક થાય છે. ફળોની કાપણી વહેલી સવારે ઠંડા સમયે કરી ફળો ડીંટ સાથે 10 સેન્ટીમીટર ઉતારી ક્રેકર્સમાં મૂકવા જોઈએ, જેથી ક્રેકર્સને છાયામાં વાળી જગ્યામાં રાખવું જોઈએ. ફળો ઉતારવા માટે ફળોના ખભા ફૂલેલા અને ચાંચ થોડી ચપાટ રાખે રહેલી હોવી જોઈએ. ઝાડ ઉપરથી કેરીની એકાદ શાખ પરડવી જોઈએ. કેરીનો રંગ પોપટી થાય, ફળ ભરાવદાર થાય અને સફેદ ચારી જોવા મળે, ફળ પર તૈલી ગ્રંથિ વિકસે અને ફળની વિશિષ્ટ ઘનતા 1 કરતા વધી જાય, ફળનો માવો પીળાશ પડતો માલુમ પડે, ફળોનો TDSS 9 થી 10 વિક્સ થાય ત્યારે કેરી ઉતારવી જોઈએ. કેરી ઉપર ખાસ કરીને આછી છારી જાય ત્યારે પણ આપણે જોઈ લેવું. ફળો વેડવાથી ઢીંચા સાથે ઉતારવાની આપણે કાળજી લેવી જરૂરી હોય છે. ફળનું ઉત્પાદન, આંબાની જાત, ઝાડનો વિકાસ, તંદુરસ્તી, એ હવામાન તેમજ અપાયેલા માવજત પર આધાર રાખતું હોય છે. પુખ્ત વયનું ઝાડ સરેરાશ 8 થી 80 થી 100 કિલો ઉત્પાદન આપે છે, એટલે કે હેક્ટરે 100 ઝાડમાંથી 8 થી 10 ટન જેટલા ફળો આપણે મળે છે. કેરીના ફળોની એકસરખા એકસાથે સારી રીતે પકવા માટે ઇથેફોન નો ઉપયોગ કરવામાં આવે છે. ખાસ કરીને આપણે કાર્બાઇડનો ઉપયોગ ન કરીએ બને ત્યાં સુધી. જેના માટે 500 થી 700 પીપીએમના ઇથિલિનના દ્રાવણમાં 10 મિનિટ ગોળી ફળો સૂકવી પકવવા માટે મૂકવામાં આવે છે. હાલ ઇથિલિન ગેસવાળી રાઇપનિંગ ચેમ્બરનો ઉપયોગ પણ કરી ઓછા ખર્ચે મોટા જથ્થામાં એકસરખા ફળ પકવેલા આપણે કેરી પકાવવામાં આવે છે. કેરીની નિકાસ અંગેની જે કાળજી જોઈએ તો ભારત વિશ્વમાં કેરી ઉત્પાદન ક્ષેત્રે પ્રથમ સ્થાન ધરાવશે, પણ નિકાસ ક્ષેત્રે સ્થિતિ ઘણી કંડાળ છે. ભારતની કેરીનો નિકાસ કુલ ઉત્પાદનના પ્રમાણમાં નહીં વચ્ચે. આના કારણોમાં જોઈએ તો આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ માલ અને પેકિંગમાં ખામી, ઊંચા
ભાડા માળખાકીય સગવડતાનો અભાવ હોય છે. કેરીની જાતોની વાત કરીએ, નિકાસ માટે હાલના તબે ફક્ત કેસર, હાફૂસ, તોતાપુરી અને વસીમ બદામી વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે, કારણ કે તેની ગુણવત્તા અને ટકાઉ શક્તિ સારી હોય છે. આંબાવડિયાની પસંદગી પણ ઘણો આધાર હોય છે. આંબાવડિયાનું પૂરતા પ્રમાણ હવા, પાણી, રોગ જેવાથી મુક્ત, ઓછું પિયત કે બિન પિયત, આંતરપાક કે મિશ્ર પાક રહિત તેના ફળો તંદુરસ્ત એક સરખા સારી ગુણવત્તા વાળા હોવા જોઈએ. કાપણીની વાત કરીએ તો કેરીનો વેડ નિર્યાત માટે ફળની 75% પરિપક્વતાએ કરવો જોઈએ. કાપણી વહેલી સવારથી સવારના 8 સુધી કરવી. ફળને 10 સેન્ટીમીટર લીટા સાથે તોડવા. ફળ ઉપર ઘસરકા કે પસડાટ ન લાગે તે કાળજી લેવી. કાપણી બાદ ફળને પ્લાસ્ટિકના કેક્ટસમાં મૂકી દેવા. ડીચા તોડવા અને ચીક નિતારવો. કેરી પેક હાઉસ ઉપર આવે એટલે તેમાં ડીચા હશે, સિક્રેટરની મદદથી અહીવત રાખી બાકીના કાપી નાખવા. ડીચાનો ભાગ નીચે તરફ રહે તેમ ફ્રેમવાળી જાળીમાં ઊંધા ગોઠવી ચીક નિતારવો. ફળની પસંદગી સામાન્ય રીતે કેરી, કેસર કેરીમાં 250-300 ગ્રામના ફળ પસંદ કરવામાં આવે છે. ફળ એવા પસંદ કરવા કે જે ખભા ઊંચકાય ઊંચકવામાં આવ્યા હોય, ડાઘા ઘસરકા કે પસડાટ પામેલ કે ફાટી ગયેલ ફળોને પસંદ કરવા નહીં. પસંદ કરે ફળને પ્રથમ ડિટર્જન્ટ પાવડરમાં પાણી અને ત્યારબાદ સાદા પાણી ધોવા, તેથી ડાઘ આપણે સારા સાફ થઈ જાય. રાસાયણિક માવજતીની વાત કરીએ તો ફળની સંગ્રહ શક્તિ વધારવા અને રોગ જીવાતથી મુક્ત કરવા 22 ટીન 1000 PPM વેક્સોલ 6% વગેરે માવજત આપી ફળ સૂકવવા આવે છે. જ્યારે અમેરિકા જેવા દેશ માટે ઇરેડિશિયન અથવા જાપાન દેશ માટે વરાળની માવજત પણ આપવામાં આવે છે. ફળને આકર્ષક અને કોરુગેટેડ ફાઈબર બોર્ડ બોક્સમાં ભરવામાં આવે છે. બોક્સની બાજુએ હવાની અવર જવર માટે કાણા રાખવા જરૂરી છે. બોક્સની અંદર એક એક ફળ ગોઠવાય એવા 12 પુઠ્ઠાના ખાના હોય છે. પ્રીફુલિંગ, કેરી ભરેલ બોક્સને સંગ્રહ કરતા પહેલા એમાંથી કેરીને નિયત તાપમાને ઠંડી પાડવા માટે 23 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાને 6 કલાક સુધી ઠંડા પાડવામાં આવે છે. આ પ્રક્રિયાને પ્રીફુલિંગ કહેવામાં આવે છે. આનાથી ફળની ગરમી ઓછી થાય અને તેની સંગ્રહ શક્તિ વધે છે. પ્રીફુલ કરેલ બોક્સને રેફ્રિજરેટર વાન મારફત નજીકના બંદર એરપોર્ટ પર લાવવામાં આવે છે. ત્યાં તેને 13.5 સેન્ટીગ્રેડ તાપમાને 80-90% ભેજમાં સંગ્રહ કરવામાં આવે છે. કેરી નિકાસ માટે ગ્લોબલ ગેપ સર્ટિફિકેટ. ગ્લોબલ ગેપ સર્ટિફિકેટ એટલે આંતરરાષ્ટ્રીય ધારા ધોરણ પાલન કરીને બગીચામાં ખેતી કરવામાં આવે તેનું પ્રમાણપત્ર. ગ્લોબલ ગેપ પ્રમાણપત્ર મેળવવાથી ગ્રાહકને સારી ગુણવત્તાવાળો અને સલામત કૃષિ પાક મળે છે. ખેડૂત બિનજરૂરી ખેતીના ખર્ચમાં ઘટાડો, ખાતર, રસાયણ, દવાના ખર્ચમાં ઘટાડો થાય છે. ખેતમજૂરો, ફાર્મના પશુઓનું સ્વાસ્થ્ય, તંદુરસ્તી, સલામતી જળવાય છે. પર્યાવરણ સલામત અને સુરક્ષિત રહે છે. ગ્લોબલ ગેપ ખેડૂત જાતે, વ્યક્તિગત અને ખેડૂતનું એક ગ્રુપ બનાવીને PMO પ્રમાણપત્ર મેળવી શકે છે. ગ્લોબલ પ્રમાણપત્ર મેળવવા માટે વાડી પર આશરે 336 જેટલા કંટ્રોલ પોઈન્ટ અને તેના પાલન માટેના ધારા ધોરણ નક્કી કરવામાં આવ્યા છે. ગ્લોબલ ગેપ પ્રમાણપત્ર આપતી એજન્સીઓ જોઈએ તો યુરોસર્ટ ઇન્ડિયા પંચકુલામાં એના ટેલિફોન નંબર છે, ફૂડસર્ટ ઇન્ડિયા એ હૈદરાબાદમાં છે, IMO કંટ્રોલ પ્રાઇવેટ લિમિટેડ બેંગ્લોરમાં છે. આનો તરત સંપર્ક કરી અને આપણે એનું પ્રમાણપત્ર મેળવી શકીએ છીએ. આ રીતે ખેડૂત ભાઈઓ થોડુંક આપણે કાળજી રાખી અને જો ખેડીને આપણે પાકને સારું રીતે પેલું કરી શકીએ તો સારું આપણે વળતર મેળવી શકીએ. અસ્તુ, જય ભારત.